નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. વર્ષોથી સનાતન હિન્દુ સમાજ જેની કાગ નજરે રાહ જોઈ રહ્યું હતું, એ સમય હવે પૂર્ણ થયો. આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી જનતા એ આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસ ભરી ઉજવણી કરવામાં આવી અને શાંતિપૂર્ણ આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયો. અયોધ્યા મધ્યે ત્યારે ભુજ તાલુકાના વંધાઈ તીર્થ ધામના શ્રી રામચંદ્ર ભગવાનના મંદિર મધ્યે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સમસ્ત દેશલ પર હિન્દુ સમાજ દ્વારા સવારના ગામના યુવાનો દ્વારા ભવ્ય 200 થી વધુ બાઇક સવારોની બાઇક રેલીનું આયોજન રંગે ચંગે કરવામાં આવ્યું. ત્યારબાદ દેસલપર ગામથી શ્રી રામ મંદિર વાંધાઈ જય જય શ્રી રામ નારાથી અને વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. ત્યારબાદ સંગીતમય મહાઆરતીનો બહોળી સંખ્યામાં કચ્છના વિવિધ ગામોના દર્શનાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો. ત્યારબાદ રામેશ્વર ગ્રુપ દેસલપરના યુવાનો દ્વારા 3111 દીવાનું દીપોત્સવ શણગાર અને ભવ્યથી ભવ્ય ફટાકડાની આતશબાજીનો ભવ્ય પ્રોગ્રામ યોજવામાં આવ્યો. ત્યારબાદ દેસલપર ગામ અને વાંઢાયા ગામના સમસ્ત હિન્દુ ભાઈ બહેનો જેનું એક સમાજ એક મન એક ઉદ્દેશ સાથે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું. વાંઢાયાના ઈશ્વર સાગર કિનારે આવેલું શ્રી રામ ભગવાન મંદિર એક ઘણું આકર્ષણનું બિંદુ અને કેન્દ્ર બન્યું અને સમગ્ર પ્રોગ્રામ લોકફાળાથી કરવામાં આવ્યો હતો. આ રામ મંદિર વાલરામજીના નેજા હેઠળ બન્યું હતું. વાલરામજી મહારાજનું સપનું 31 વર્ષ બાદ પૂર્ણ થયું. પ્રભુ શ્રીરામના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા મધ્યે થયું. આ આપણા બધા ભારતીય હિન્દુ ભાઈ બહેનો માટે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.